पोलीस सुपुत्र होवानुं કહીને ઉમરપાડામાં કાપડની દુકાનમાં નોકરી કરતો એક યુવાન 70,000 રૂપિયાની લઈને ફરાર થઈ ગયો. રફુચક્કર થઈ જતા વરાછા પોલીસે પકડી પાડ્યો. વરાછામાં સિલ્વર બેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતન પરસોત્તમ કાકડિયા ઉમર વર્ષ મૂળ લાઠી અમરેલી જૂની બોમ્બે માર્કેટ સામે હાઉસિંગ બોર્ડમાં ડ્રેસ કુર્તીની દુકાન છે. સમયની જરૂર હોય તેમણે દુકાનમાં બહાર બોર્ડ લગાવ્યું, જે અંતર્ગત જિગ્નેશ ઉર્ફે દેવ જોશી નામના યુવકે તેમની દુકાનમાં આવી પોતે રાજકોટનો વતની હોવા છતાં તેનો પિતા નરેન્દ્ર જોશી ઉર્ફે નાગરાજ પોલીસમાં છે. રાજકોટથી કાપોદરા પોલીસ સ્ટેશનમાં તેમની બદલી થઈ હોવાની વાત પણ થઈ, જેથી વિશ્વાસમાં આવી જતા કાકડિયાએ 8,000 રૂપિયાના પગારે તેને નોકરીએ રાખ્યો. ગત 15 તારીખના રોજ બિલ બુકમાંથી રોકડા 70,000 ગાયબ થઈ ગયા. આની જાણ થતાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા, જેમાં જિગ્નેશ ઉર્ફે દેવ જોશી 70,000 રૂપિયા ગાયબ કરી દીધા હોય એવી ખબર પડી અને બાદમાં પોલીસ ફરિયાદ પણ થઈ. તે બાદ પોલીસે જિગ્નેશ ઉર્ફે દેવાને વરાછા પોલીસે પકડી લીધો. અગાઉ પણ જિગ્નેશ કાપોદરા બાઇક ચોરી તેમજ રાજકોટમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. એવી હાલતમાં વરાછા પોલીસે આરોપીની વધારે પૂછપરછ હાથ ધરી છે.